આજે આપણે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની હેમચંદ્ર કાનુગોને યાદ કરી રહ્યા છે. તેમનો જન્મ 12 જૂન 1871ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયો હતો. તેઓ 1908ના અલીપુર બોમ્બ કેસમાં શ્રી અરબિંદો સાથે મુખ્ય આરોપી હતા. તેઓ કલકત્તા ધ્વજના નિર્માતાઓમાંના એક હતા, જેમના આધારે ભીખાજી કામાએ 22 ઓગસ્ટ 1907ના રોજ જર્મનીના સ્ટટગટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સ્વતંત્ર ભારતનો પ્રથમ ધ્વજ ફરકાવ્યો હતો. બરીન્દ્રકુમાર ઘોષ અને અરબિંદો ઘોષના નજીકના સહયોગી હેમચંદ્ર કાનુગો ખાસ કરીને ગુપ્ત બોમ્બ ફેક્ટરી સ્થાપનામાં સક્રિય હતા. તેઓ બોમ્બ બનાવવાની યુક્તિઓ શીખવા પેરિસ ગયા અને કલકત્તામાં પોતાનું ઘર વેચીને આ સફર માટે પૈસાની વ્યવસ્થા કરી. 1906ના અંતમાં તેઓ માર્સેલી પહોંચ્યા હતા અને થોડા મહિનાઓ સુધી સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના ક્રાંતિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પેરિસમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે તેમને આખરે એક સાથીદાર મળ્યો. હેમચંદ્ર 1908માં ભારત પરત ફર્યા. ટ્રંક અદ્યતન તકનીકી સાહિત્યથી ભરેલું હતું, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ બોમ્બ ધડાકાની કળા પર રશિયન અનુવાદિત માહિતી 75 પૃષ્ઠ હતા. તેમણે અન્ય સ્વતંત્ર સેનાનીઓને બોમ્બ બનાવવાની તાલીમ આપવાનું શરૂ કર્યું. તેમણે કોલકાતા નજીક માણેકતલામાં ગુપ્ત બોમ્બ ફેક્ટરી શરૂ કરી. આ ફેક્ટરીના સ્થાપક સભ્યો હેમચંદ્ર કાનુગો, અરબિંદો ઘોષ અને તેમના ભાઈ બરીન્દ્રકુમાર ઘોષ હતા. અંગ્રેજ અધિકારી કિંગ્સફોર્ડને મારવા માટે 2 સભ્યોની આત્મઘાતી ટુકડી મુઝફ્ફરપુર મોકલવામાં આવી હતી. સ્વતંત્ર સેનાની પ્રફુલ્લ ચાકીએ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલા ખોટા નિશાન પર બોમ્બ વિસ્ફોટ કર્યા પછી આત્મહત્યા કરી હોવા છતાં ખુદીરામ બોઝ પકડાઈ ગયા હતા. આ ઘટનાના પરિણામે બ્રિટિશ પોલીસે હેમચંદ્ર કાનુગોની બોમ્બ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને તેમને બંધ કરી દીધી. થોડી જ વારમાં લગભગ તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. હેમચંદ્રને અલીપુર બોમ્બ ધડાકામાં સંડોવણી બદલ અંદમાનમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ 1921માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૨૬માં તેમનું પુસ્તક રિવોલ્યુશનરી મૂવમેન્ટ ઇન બંગાળ પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં હેમચંદ્રએ બંગાળમાં પ્રથમ સશસ્ત્ર રાજકીય ક્રાંતિ ઇતિહાસનું વિશ્લેષણ કર્યું છે. આ મહાન ક્રાંતિકારીનું મૃત્યુ 8 એપ્રિલ 1951ના રોજ થયું હતું. આકાશવાણી આજે તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. आज हम क्रांतिकारी स्वतंत्रता सेनानी अपूर्व सेन को भी श्रद्धांजलि अर्पित कर रहे हैं. आज अपने क्रांतिकारी स्वतंत्र सेनानी अपूर्व सेन ने पण श्रद्धांजलि आपी रहे छे, जो वर्ष 1932 में 12 जून शहीद थया था. અપૂર્વ સેન ચટગાંવની જનરલ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક, ક્રાંતિકારીઓમાં ભોલા તરીકે જાણીતા હતા. પોલીસ ચટગાંવમાં શસ્ત્રાગાર હુમલા બાદ ભાગી છૂટેલા લોકોની શોધમાં હતી. એક બાતમીદારની માહિતીના આધારે કેપ્ટન કેમેરોને 12 જૂન 1932ના રોજ પાઠિયામાં સાબિત્રી ચક્રવર્તીના ઘર પર દરોડો પાડ્યો હતો, જ્યાં જવાબી ગોળીબારમાં અપૂર્વ સેનનું મૃત્યુ થયું હતું. દેશના મહાન સપૂતને વંદન કરે છે. ૧૮૫૭માં 12 જૂનના રોજ સ્વતંત્ર સેનાની સલામત અલી, અમાનત અલી અને શેખ હેરોએ તેમની તલવારોથી સજ્જ કમાન્ડર મેજર મેકડોનાલ્ડના બંગલા પર હુમલો કર્યો. તે સમયે મેજર મેકડોનાલ્ડ સર નોર્મન લેઝલી અને મદદનીશ સર્જન ડોક્ટર ગ્રાન્ટ સાથે ચા પી રહ્યા હતા. લેઝલીનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય 2 અધિકારીઓ ઘાયલ થયા હતા. 3 આંદોલનકારીઓને ફાંસી આપવામાં આવી હતી. અમે આજે આ મહાન દેશભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ.